તો અભ્યાસો થયા છે પણ ભક્તિ ઉપર કોઈ અભ્યાસ થયો નથી. આપણે ગ્લોબલાઇઝેશનના વૈશ્વિકરણના સમયમાં છીએ. બીજી બાબતોમાં, વિજ્ઞાનની બાબતોમાં, આર્થિક બાબતોમાં ઘણું મિલન થયું છે પણ આધ્યાત્મની વિશે બહુ અભ્યાસ થયો નથી. ત્યાં પણ પશ્ચિમમાં પણ ઘણા સંતો થઈ ચૂક્યા છે અને એમના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. અને આ રીતે ભારતના સંતો, ખાસ કરીને ભક્તિ સંતો અને ત્યાંના ભક્તિ સંતો વિશે એ બહુ ઓછી વાત થઈ છે. અમુક અભ્યાસો થયા છે સંત તેરેઝા ઓફ આવિલા અને મીરાભાઈ, એમના વિશે તુલનાત્મક અભ્યાસ પહેલાંથી થઈ ચૂક્યા છે. પણ ગુજરાતી સંત અને એક પશ્ચિમના સ્પેનના સંત ફ્રાન્સિસ ઝેવિયર, એમના વિશે કોઈ અભ્યાસ થયો નથી, ખાસ કરીને આધ્યાત્મિક બાબતમાં. અને પશ્ચિમમાં પણ ભક્તિ હોઈ શકે ખરી, અથવા ભક્તિની વાત કરીએ તો કેવી રીતે વાત કરી શકાય, એમાં મારે રસ હતો. અને ખાસ તો હું ગુજરાતમાં કામ કરવાનો એટલે મારે ગુજરાતી સંતની વાત કરવી હતી. અને બે સંસ્કૃતિઓને સાથે લાવવા માટે બે નક્કર વ્યક્તિઓની વાત કરવી પડે. આપણે ભક્તિની વાત કરવાની હોય તો હવામાં તો વાત કરી શકતા નથી. અને ગુજરાત માટે કંઈક કરવું હતું એટલા માટે મેં આ વિષય પસંદ કર્યો. જે પદ્ધતિ વાપરી છે એ તુલનાત્મક પદ્ધતિ છે. એ તુલનાત્મક પદ્ધતિ વાપર્યું હોય તો કેવી રીતે વાપરી શકે? હમણાં જ મેં કીધું, વાત તો હવામાં નહીં થઈ શકે. પેલું ભજન ગાઈએ છીએ ને એ કીર્તન સાગરમાં, શાંત એકાંત નિરાવતમાં, ખાસ તો નાતાલના ટાઈમ પર. એટલે જેમ ઋષિ મુનિઓએ ભારતમાં હિમાલયમાં જઈને જે ભગવાનની શોધ કરી છે, આધ્યાત્મની શોધ કરી છે, એ જ રીતે પશ્ચિમમાં પણ લોકોએ એવી ખોજ કરી છે. પણ એમાં ઘણા માર્ગો છે. જેમ અહીંયા ભક્તિ, જ્ઞાન અને કર્મ માર્ગ અપનાવ્યો છે, એ જ રીતે આપણે જરા અભ્યાસમાં ઊંડા ઉતરીએ તો ત્યાં એ લોકો લેટિનમાં વિયા માર્ગને વિયા પુરગતિવા, વિયા ઇલ્યુમિનતિવા, એ વિયા ઉનિતિવા એકદમ સરખા નથી, પણ એમાં પણ આપણે ઊંડા ઉતરી શકાય. આ જ્યારે ભક્તિની વાત કરીએ ત્યારે આપણે ભક્તિ માર્ગની વાત કરીએ. અને એ શક્ય હોય તો કેવી રીતે આપણે શક્ય કરી શકાય? હવે બે, એટલા માટે મેં પસંદ કર્યા બે નક્કર વ્યક્તિઓ. આમ તો જનરલી વાત કરી શકાય પણ જો આપણે બે વ્યક્તિઓને જીવનમાં ઉતરીએ, સ્પિરિચ્યુઆલિટીમાં આપણે કોન્સેપ્ટ્સ, જે સિદ્ધાંતો છે, એની વાત નથી કરતા. અને એ તો બીજો વિષય છે. સિદ્ધાંતો ડોગમેટિક થિયોલોજીમાં જવું પડે. પણ જ્યારે આપણે સ્પિરિચ્યુઆલિટીમાં ઉતરીએ ત્યારે તો સ્પિરિચ્યુઆલિટી અભ્યાસ કરે છે અનુભવનો. એટલા માટે આપણે જીવનના, લોકોના જીવનમાં ઉતરવું પડે અને એમણે કેવા અનુભવો કર્યા. અને હવે જો ભક્તિની વાત કરવી હોય તો કયા આધારે આપણે ભક્તિની વાત કરી શકીએ? કારણ કે નરસિંહ મહેતાએ તો કવિતા લખી, ફ્રાન્સિસ ઝેવિયરે ગદ્ય એટલે પ્રોઝ લખ્યું, પત્રો લખ્યા. હવે એમાં કેવી રીતે તમે બે કવિતાઓનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય પણ એક ગદ્ય અને એક પદ્ય હોય એમાં કેવી રીતે? એટલે આપણે જે બાહ્ય આવરણો છે, જાનર જે કહી શકાય, ફોર્મ્સ, એમાં એ બહાર કાઢીને અનુભવ સુધી, એમણે જે અધ્યાત્મ સાથે અનુભવ કર્યો એમાં ઉતરવાનું છે. ઈશ્વરના પણ ઘણા ખ્યાલ છે. આપણે નિર્ગુણ નિરાકાર કહીએ, સગુણ સાકાર કરીએ, જે ઈશ્વરનો ખ્યાલ હોય એને પણ આપણે પહેલાં વાત કરવી પડે. આપણે જ્યારે ખ્રિસ્તી ધર્મમાં વાત કરીએ, આપણે એક ભગવાન જે વૈયક્તિક, પર્સનલ ગોડ, જે આપણી સાથે મૈત્રીમાં ઉતરે, આપણા સુધી આવીને એક માનવી સાથે એક થઈને એ આપણી સાથે સંબંધમાં ઉતરે છે, એટલે એ ખ્યાલ તો ખ્રિસ્તી ધર્મમાં ક્લિયર છે. પણ જ્યારે તમે ઇન્ડિયામાં, ભારતમાં આવો ત્યારે એ વાત એટલી ક્લિયર નથી. અને એટલા માટે ભક્તિ માર્ગ પસંદ કર્યો જેમાં અવતાર
નો સિદ્ધાંત, અવતારનો ખ્યાલ, એમાં ખાસ તો વૈષ્ણવ ટ્રેડિશનમાં તો કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. જો કે અવતાર અને ઈસુનું દેહધારણ એકદમ સરખા નથી, પણ એમાં પણ સામ્ય છે. એમાં ઉતર્યો તેના માટે બીજું એક ઇન્ટરવ્યૂની જરૂર છે, પણ ત્યાં સરખામણી છે. અને એ ટ્રેડિશનમાં કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતા માટે વૈયક્તિક ભગવાન છે, જે એ પર જે બીજા સ્થરમાંથી ઉતરીને માણસ સુધી આવીને માણસ સાથે પ્રેમના મૈત્રીના સંબંધમાં ઉતરે છે. એટલે ફ્રાન્સિસ ઝેવિયરે ઈસુ સાથે કેવો સંબંધ જોડ્યો અને નરસિંહ મહેતાએ કૃષ્ણ સાથે કેવી રીતે સંબંધ જોડ્યો, એ આપણે સંબંધની વાત કરીએ છીએ. અહીંયા તુલનાત્મક અભ્યાસમાં પહેલાં આપણે ખ્યાલની વાત કરી કે બંને વૈયક્તિક ભગવાન સાથે સંબંધ રાખ્યો. આપણે હિન્દુ ધર્મમાં તો ભગવાનના ઘણા બીજા બધા ખ્યાલો છે, જેમ અદ્વૈત અને અદ્વૈત. અને અદ્વૈતમાં તો ભગવાન નિર્ગુણ નિરાકાર છે. હવે આપણે ભક્તિની વાત કરીએ ત્યારે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત કરતા નથી, આપણે જે ભગવાન માણસ થાય એની વાત કરીએ છીએ. એટલે શું અહીંયા સરખાવવાની આધાર શું છે કે ફ્રાન્સિસ ઝેવિયરે ઈસુ સાથે કેવો સંબંધ રાખ્યો અને નરસિંહ મહેતાએ કૃષ્ણ સાથે કેવી રીતે સંબંધ રાખ્યો, એ સંબંધની વાત કરીએ છીએ. એટલે એ આધારે આ અભ્યાસ કરવામાં આવ્યો છે.